આપણે લાગી જવાનું છે એ વાત તમામ સાથી મિત્રોએ તમામ આગેવાનોએ કીધું છે. મિત્રો, આ ભાજપ સરકાર છે, આવડી મોટી પાર્ટી, આવડી મોટી સરકાર સામે જો અમે લડતા હોય તો એનું કારણ માત્ર ને માત્ર તમારા જેવા ઈમાનદાર કાર્યકરો અમારી સાથે છે. અમે એટલા માટે સડકથી લઈને સદન સુધી એમની સાથે આંખમાં આંખ મિલાવીને વાત કરીએ છીએ. અમે જેલથી પીતા નથી, અમે આગળ પણ જ્યારથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે ત્યારે પણ અનેક વાર એમણે દબાણો કર્યા, સામધામ દંડ ભેદ નીતિ કરી અમારી સાથે. ત્યારે પણ અમે નેતાઓને કીધું હતું, અમે નડિયાવાળા ઘરમાંથી આવીએ છીએ, અમે અમારા મા બાપે ખેત મજૂરી કરાવીને અમને આટલે સુધી પહોંચાડ્યા છે, અમે કોઈના બાપથી ડરવાના નથી. આપણે ભરૂચના લોકોને જ્યારે નર્મદા નદીનું માનવ સર્જિત પુર આવ્યું ત્યારે આપણે એમની સાથે હતા. ગુજરાતના ટેટ પાસ ઉમેદવારો માટે આપણે બોલીએ છીએ, ગુજરાતના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે આપણે બોલ્યા છે. તમે જોયું હશે આ વિસ્તારોમાં નેશનલ હાઈવેમાં જે લોકોની જમીનો ગઈ એમના વળતર માટે આપણે બોલ્યા છે. એશિયાની આટલી મોટી જીઆઈડીસી છે, સ્થાનિક લોકોને યુવાને જયારે કાયમી રોજગારી નથી એના માટે આપણે બોલીએ છીએ. આદિવાસી સમાજ હોય, વેપારી હોય, મહિલા હોય કે યુવાન હોય, તમામ માટે બોલીએ એટલે આ ભાજપ સરકારને પચતું નથી. નવી નવી વાર્તાઓ બનાવીને ષડયંત્ર કરવામાં આવે છે. મને ટાર્ગેટ કરતા કરતા મારા આખા ફેમિલીને ટાર્ગેટ કરવામાં આવે છે, પણ ક્યારે અમે એમનાથી ડરવાના નથી અને એમનાથી ઝૂકવાના નથી, અમે કોઈના બાપથી ડરતા નથી. જેલમાં હતા તે દરમિયાન ઘણી અફવાઓ ફેલાવવામાં આવી મીડિયાના માધ્યમથી કે ચૈતરભાઈ ભાજપમાં આવવાના છે, ભાજપમાં આવવાના છે, ભાજપમાં આવવાના છે. કેમ ભાઈ, અમે ભાજપમાં આવીને શું કરવાના? તમારા અહીંના સાંસદ 30 વર્ષથી સાંસદ છે, કેન્દ્રમાં મિનિસ્ટર હતા, કેશુભાઈ સરકારમાં મિનિસ્ટર હતા, એવા તો કયા 5 કામો કર્યા છે કે જે અમને આંખે ઓળખીને વળે. જે સાંસદ થી સૂકો પાપડ ના તૂટતો હોય એ પાર્ટીમાં આવીને અમારે શું કરવાનું છે? જે સાંસદે 30 વર્ષ સુધી 6 ટર્મ ચૂંટાયા, એક નાનું કાર્યાલય ના ખોલ્યું હોય એ સાંસદને પણ શરમ આવી જોઈએ, શરમ આવી જોઈએ. તો એપા ફેલાવવા વાળા પણ ભાજપ વાળા હતા. અમને અમે એ લોકોને પણ કહેવા માંગીએ છીએ, અમે ભાજપમાં આવવા વાળા લોકો નથી, ભાજપ સામે લડવા વાળા લોકો છે. આજે તમારી સામે અમે લડીએ છીએ. અમારા ઈમાનદાર કાર્યકરો આજે ટૂંકા મેસેજથી ભરૂચના જુદા જુદા વિસ્તારો અને જુદા જુદા જિલ્લાઓમાંથી પણ અહીં આવ્યા છે. આજ અમારી તાકાત છે. ઘણા લોકોને હતું કે ચેતરભાઈ એકવાર જેલમાં જશે પછી આ લોકસભા અમે જીતી જઈશું. એ લોકોને પણ આ મંચ પરથી કહેવા માંગુ છું, તુમકો કા લગતા થા નહીં લોટેંગે, તુમકો કા લગતા થા નહીં લોટેંગે, ગલત જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. હમકો કે આંડુ પાંડુ ગંડુ ઝંડુ સમજ કે રખા હૈ ક્યા, યે ચૈતર વસાવા હૈ કભી છૂકેગા નહીં સાલા. હવે ચૈતર વસાવાનું નામ માન્ય કેજરીવાલ સાહેબ એક મહિનાથી જાહેરાત કરી છે. ત્યારે મારી ગેરહાજરી હતી, અમે બધા જેલમાં હતા, પણ માન્ય કેજરીવાલ સાહેબ હોય કે આમ આદમી પાર્ટી હોય એમને ભરોસો હતો તમારા પર અને અમારા પર, તમારા ભરોસાથી આ જાહેરાત કરી છે અને આટલી મોટી જાહેરાત કરી છે ત્યારે આપણે પણ હવે કામે લાગવાનું છે. લોકસભા જ્યારથી આપણું નામ જયારે જાહેર થયેલું છે આ લોકો બધા ચોકડોળે ચડેલા છે કે કોને મૂકીએ કોને મૂકીએ, ઉમેદવારમાં કોને લાવીએ. એ લોકોને ખબર છે આ વખતે એમનો ગરબો ઘરે જતો રહેવાનો છે ભરૂચ લોકસભામાં. વારે ઘડે અમારા સાથીઓને, અમારા પરિવારને પોલીસ અને જંગલ ખાતાને આગળ કરીને હેરાન પરેશાન કરવામાં આવી રહેલા છે. એ ભાજપના નેતા હોય
કે પોલીસના અધિકારી હોય કે કોઈ પણ હશે એ લોકોને બી કહીએ છીએ, અપના ટાઈમ આયેગા, અપના ટાઈમ આયેગા, જે દિવસે અમારો સમય હશે તે દિવસે તમારા પણ અમે મોર બોલાવી દઈશું. આમ આદમી પાર્ટીના સૈનિક છે, માનનીય કેજરીવાલ સાહેબના સૈનિક છે, તમારે પણ બધાએ હવે જવાબદારી લેવી પડશે મારા વતી. આ લોકો તમે જોઈ લો, મને ટાર્ગેટ કરીને મારા પરિવારને પણ જેલમાં લઈ ગયા, જામીન મળ્યા તો જામીનમાં મારા મત વિસ્તારમાં પ્રવેશ બંધી આપી, ભરૂચમાં હું આવી શકું પણ અહીંયા રોકાઈ નહીં શકું એ શરત આપવામાં આવી. એક ધારાસભ્ય પોતાના વિસ્તારના લોકોના સુખ દુઃખના પ્રસંગોમાં નહીં જઈ શકે, એની અપવિતી નહીં સાંભળી શકે, એટલે આ લોકશાહીનું હનન છે. મારા આજે બે મોબાઈલો જમા છે, આજે મોબાઈલો આપવામાં નથી આવતા. જ્યારથી હું ભરૂચ જિલ્લામાં પ્રવેશ કરું પોલીસને સાથે મૂકી દેવામાં આવે છે. એ લોકોને ખબર છે કે ચેતરભાઈ વસાવા ભરૂચમાં જેટલા રહેશે એમને તકલીફો પડવાની છે, એમના પેટમાં તેલ રેડાવાનું છે. પણ મિત્રો, મારા વતી તમારે બધાએ કામે લાગી જવાનું છે અને ગામે ગામ અરવિંદ કેજરીવાલજી, ભગવત માનજી અને ચેતર વસાવા બનીને તમારે ઉતરવાનું છે. આ લોકસભામાં ગઠબંધનને લઈને ઘણા પ્રયત્નો ચાલુ છે રાષ્ટ્રીય કક્ષાના લેવલે, આવનાર સમયમાં એ પણ સત્તાવાર રીતે જાહેરાત થઈ જશે. પરંતુ આજેથી જ આપણે કામે લાગવાનું છે અને એમનું જે ટાર્ગેટ છે 26 માંથી 26 બેઠકો જીતીશું, ભાજપનો જે અહમ છે 5 લાખ લીડથી અમે જીતીશું, પણ એમને તમારે બધાએ છાતી ઠોકીને કહેવાનું છે ભરૂચ લોકસભા અમે 50,000ની લીડથી જીતવાના છે. વધારે વિશેષ નથી કહેવું, આજે આપણી વચ્ચે જયારે આપણા મહાસચિવ ઉપસ્થિત હોય તો આજના પ્રસંગમાં તમે ટૂંકા મેસેજ થકી જુદા જુદા વિસ્તારોમાંથી આજે તમે અહીંયા બધા ઉપસ્થિત થયા છો, તમામ સાથી મિત્રોનો, તમામ પદાધિકારીઓનો, તમામ હોદ્દેદારનો હું આભાર માનું છું. સાથે સાથે તમારા પર અપેક્ષા રાખું છું, આ લોકસભાની પ્રચારની શરૂઆત જયારે આજેથી થાય છે ત્યારે તમારાથી જેટલો પણ સમય આપી શકાય એ સમય મારા માટે, પાર્ટી માટે તમે આપશો એ અપેક્ષા સાથે, અને આપણે સૌ અહીંયાથી જંગી બહુમતીથી ચૂંટાઈએ અને લોકસભામાં જઈએ એ આશાવાદ સાથે મારી વાણીને હું વિરામ આપું છું. જય આદિવાસી, જોહાર ભારત.